સલામ અલેકુમ. આજે આપણે બનાવે છે એક બહુ જ સ્વાદિષ્ટ ડિશ, જેને કહે છે શંઘાઈ મોગો. આ શંઘાઈ મોગોની રેસીપી છે તસવીરા જેસા પાસેથી. તો થેન્ક યુ સો મચ તસવીરા. આ રેસીપી મને મળી અમીનાબાઈ પાસેથી, અહમદ અંકલ્સ મામ, અને એ લોકો બનાવ્યા હતા એને બહુ જ મને ભાવ્યું, તો મને આ રેસીપી મળી. તો અલ્હમ્દુલિલ્લાહ હું આ 3-4 વખત બનાવી છું, બહુ જ ફાઇન થાય છે. તો આપણે અહીંયા શું કરશું કે પહેલાં હું તમને બતાવીશ. અહીંયા હું છે ને મોગોને લગભગ આપણે ખપશે 4.5 થી 5 કપ, કેટલા 5.5 કપ મોગો, જેને તમે કાં તો ફ્રોઝન લઈ શકો છો, કાં તો તમે તાજું લઈ શકો છો. એને એનો તમે છાલ કાઢી કાપીને પછી વચમાં જે સરી હોય છે એ બધી કઠણ સરી એ તમે કાઢી નાખજો. પછી એને લગભગ 1-1.5 ઇંચના ટુકડા કરી અને પહેલાં બાફી નાખજો, પછી એને તળજો. પછી આપણે તળીને હવે આજે હું બાફી લીધી હતી તો એ આવું લાગે છે. તો આ બાફેલું છે મારું, ને એક વખત બફાઈ જાય પછી તમે મોગો તમારું તળી નાખજો. આ વિડીયોમાં લગભગ 3 સ્ટેપ્સ છે. એક છે તમે મોગો બાફશો, પછી તમે તળશો, પછી આપણે સોસ બનાવશું. તો એ 3 સ્ટેપ્સ છે. તો હું તમને બીજા પણ જે વસ્તુ આપણને જરૂર આમાં પડશે એ હું તમને કહું છું. ખાલી આ નાખી દઉં એની અંદર, પછી હું તમને બતાવીશ કે આપણને શું શું વસ્તુની જરૂર પડશે. મોગો તરાય છે ત્યાં સુધી હું તમને બતાવું કે આપણને શું શું જરૂર પડશે. હું તમને કીધી આપણે લગભગ 4.5 થી 5 કપ બાફેલો મોગો, પછી એને તળીને તળેલું મોગો ખપશે. એમાં આપણને ખપશે 2 ચમચા કેચપ, 1 કપ થાઈ ચીલી સોસ કે છે એને. હવે જો તમને આ થાઈ ચીલી સોસ ના મળે તો તમે કેચપ ને પછી એની અંદર બ્રાઉન શુગર નાખી શકો છો મીઠાશ માટે. એ તમારા ઉપર છે કે તમને જેટલું એમાં મીઠાશ નાખવું હોય. અહીંયા છે મારી પાસે લીલી ડુંગળી, જેને હું નાની નાની કાપી નાખી છું, એ આપણે ખાલી ઉપર સજાવવા માટે નાખશું. અહીંયા છે મારી પાસે મરચાં, અને આ મરચાં 1-2 ચમચા તમે વાપરી શકો છો, તમને જેટલું તીખું ગમે એટલું. અહીંયા છે મારી પાસે 3 ચમચા સોયા સોસ, ડાર્ક, જરા કાળું હોવું જોઈએ પણ ઘાટું નહીં પાંખું. અહીંયા છે મારી પાસે નિમક, આપણે જેટલું નિમક નાખવું હોય. અહીંયા છે મારી પાસે લસણ ને આદું, એમાં આપણે 1-1.5 ચમચો નાખશું. અહીંયા છે મારી પાસે ગ્રીન ચટણી, એમાં પણ આપણે જેટલું તમને તીખું નાખવું હોય એટલું તમે નાખી શકો છો, 1-1.5 ચમચી, 2 ચમચા. અહીંયા છે 1 ચમચી મારી પાસે જીરું, અને અહીંયા છે મારી પાસે એક મોટી ડુંગળી, જેને હું કાપીને લગભગ 1-1 ઇંચ કાપીને નાખી છું અંદર. એક મોટું લીલું મરચું, 1 મોટું લાલ મરચું, ને 1 મોટું પીળું મરચું. હવે જો મારી પાસે ઓરેન્જ કલરનું જો મરચા મળ્યા હોત તો એ પણ હું નાખ્યો, કારણ કે મને મારો ખાવાનો બહુ જ રંગવાળું ગમે. તો મને ના મળ્યું તો વાંધો નથી, પણ બેલ પેપરથી મોટા મરચાથી ખાવાનું ટેસ્ટ એકદમ સ્વાદિષ્ટ થાય છે. અને અહીંયા છે મારી પાસે 2 ચમચા આપણે તેલ નાખી અને આપણે આ સોસ બનાવશું. ઇન્શાલ્લાહ આવીને હું તમને આ મારું તરાઈ જશે, આપણે આવીને હું તમને બતાવીશ કે આપણે કેવી રીતે આમાં સોસ કરીએ છીએ. તો અહીંયા છે આ મોગો, જે આપણું બધું તરાઈ ગયું છે. આ વધારે મોગો છે હું જે એક ઇંગ્રેજીમાં વિડીયો કરું છું ને એક ગુજરાતીમાં કરું છું. તો આમાંથી આપણે અડધું વાપરશું, લગભગ 5 કપ થશે. તો ચાલો આપણે શરૂ કરીએ. અહીંયા છે મારો ચૂલો ઓન કરી, અને એમાં આપણે નાખશું લગભગ 2 ચમચા તેલ. હવે તમને જો ઝૈતુનનું તેલ વાપરવું હોય સેહત માટે તો જરાય વાંધો નથી. મારી પાસે ખાલી આ બારે હતું તો હું ખીરી લાવા આજે બતાવી નાખું. તો આ જ તેલ ગરમ થશે પછી આપણે નાખી દઈશું એની અંદર જરાક જ જીરું. આ 1 ચમચી જીરું છે. આ જીરું જરાક તરાવવા માંડશે
જરાક તરા મનસે એટલે પછી આપણે એની અંદર આ મરચાનો ફ્લેક્સ નાખશું. ઓકે, જરાક શરૂ થયું છે તરાવાનું એટલે આની અંદર હું નાખી દઈશ. તમને જેટલું નાખવું હોય જેટલું વધારે જેટલું ઓછું નાખવું હોય, લગભગ એક ચમચો નાખી છું એની અંદર. જરાક તરાય છે, વધારે નહીં કરજે કારણ કે બહુ ડાર્ક થઈ જશે અને પછી કડવું થઈ જશે આ મરચા. પછી આપણે એની અંદર નાખી દઈશું લસણ આદું. ને આ તમને જો આદું ના નાખવું હોય તો તમે ખાલી લસણ પણ નાખી શકો છો. આ રેસીપીમાં ખાલી લસણ છે, પણ મારું દર વખત લસણ ને આદું સાથે પીસેલું હોય છે ને મને પોતાને આદુંનું સ્વાદ બહુ જ ગમે છે, તો હું મારા ખાવામાં લસણ ને આદું બે વસ્તુ નાખું છું. ઓકે, પછી આપણે નાખી દઈશું એની અંદર એક ચમચો લીલી ચટણી. એક વખત આમ તરાવા મળશે એટલે એની એટલી ફાઇન સુગંધ નીકળશે. ઓકે, જરાક આ ફાઇન તે તરાય છે એટલે હું એની અંદર નાખી દઈશ આપણું ડુંગળી ને મોટા મરચાનું મિક્સચર. ને આપણે એને જરાક રાંધશું. અને આ તમે હાઈ કાંદા ઉપર એને તળજો. ને પછી આપણે છેલ્લે બાકી જ્યારે આપણે પાથરી નાખશું આપણી પ્લેટમાં ત્યારે એના ઉપર આપણે લીંબુ પણ છાંટશું. હવે આપણે નાખી દઈશું એની અંદર આપણો સોયા સોસ. ચપટીક નિમક. બે ચમચા કેચપ, એક બે. અને આપણું એક કપ થાઈ ચીલી સોસ. ને મને ગમે કે મારું જે બકાલું છે એ જરાક અધકચર હોય. ને તમને જો ખબર તમને એમ ગમતું હોય કે સાવ પોચું તમે કરી નાખો તો તમે તમારું બકાલું જરાક વધારે રાંધજો એને. હું ખાલી ચાખીશ કે એનો સ્વાદ કેવો છે, કે આપણને કાંઈ વસ્તુની જરૂર છે એમાં કે નહીં. બહુ મીઠું નથી તો હું જરાક વધારે એમાં આ ચીલી થાય ચીલી સોસ નાખીશ. હવે હું નાખી દઈશ એની અંદર આપણું મોકો.
શકીએ. બસ આપણે ફાઇન રીતે એને હલાવીએ ને હવે આપણે એને સાનીમાં પાથરી નાખશું. અને ઉપર થોડીક લીલી ડુંગળી આવી ત્યાં નાખશું અને પછી લીંબુ લઈ એના ઉપર થોડુંક લીંબુ આપણે નીચોશું. તો ચાલો આજે આપણી શંઘાઈ મોગો તૈયાર છે. હું એમાં થોડુંક ટ્રાય કરીને તમને કહીશ કે કેવું લાગે છે. મીઠું તીખું નિમક બરાબર છે એમાં, જોકે મારા માટે જરાક વધારે તીખું છે આ, પણ એકદમ એકદમ સ્વાદિષ્ટ્યું છે. ઇન્શાલ્લા તો તમને આ રેસીપી એટલી જ મજા આવશે જેટલી જેટલા વખત હું બનાવી છું ને એટલી વખત બધાને મજા આવી છે. તો આજે આપણે પતાવ્યા આપણું શંઘાઈ મોગો બનાવવા માટે. ઇન્શાલ્લા આવતી વખતે આપણે બીજી ચમકકાર રેસીપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.